जैसे कृष्ण धोरण अग्यार विषय बी बराबर एम अपने आ सिलेबस में छेलो पार दसमो पार आंतरराष्ट्रीय व्यापार विषय जोवा जई रह्या छे બરાબર છે તો આપણા સિલેબસની અંદર આ 10મો પાઠ સંપૂર્ણ પૂરેપૂરો પાઠ લેવામાં આવ્યો છે તો આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ અને આ 9મો પાઠ આપણે જોઈ ગયા આંતરિક વેપાર બરાબર આંતરિક વેપારની અંદર શું જોયું આપણે તો કે દેશના સરહદની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા રાજ્યોની અંદર જે વેપાર જે વ્યવહાર કરવામાં આવતા હતા એને કહેવામાં આવે આંતરિક વેપાર તો અહીં એનું ટાઇટલ જુઓ આંતરરાષ્ટ્રીય વેપાર નામ જોઈને જ આપણને ખબર પડશે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે દેશની સરહદની બહાર જુદા જુદા દેશો સાથે જે વેપાર કરવામાં આવે છે એને કહેવામાં આવે આંતરરાષ્ટ્રીય વેપાર તો એ આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ શું છે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટેની વિધિ શું છે આયાત કરવું હોય તો એની વિધિ શું છે જો આપણે વસ્તુની નિકાસ કરવી હોય તો એ અંગેની વિધિ કઈ કઈ છે એ બધી જ ચર્ચાઓ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ તો દરેક પાસે ટેક્સ્ટબુક છે જ ટેક્સ્ટબુકની અંદર વિષય બીએ બરાબર બીએની અંદર ટેક્સ્ટબુકની અંદર 10મો પાઠ ખોલે પાના નંબર 111 ઉપર લઈ લીધી બધાએ ટેક્સ્ટબુક તો આપણે હવે શરૂઆત કરીએ પાઠ 10ની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ આપણે વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે આપણે જોયું છે તેમ વિશ્વના જુદા જુદા બધા જ દેશોની અંદર કુદરતી સાધન સંપત્તિઓ કેવી છે અલગ અલગ છે વાતાવરણ અલગ અલગ છે બરાબર કસે ઠંડી વધારે કસે ગરમી વધારે જમીનની પ્રકૃતિ અલગ અલગ છે ક્યાં ઢોળાવવાળી જમીન હોય ક્યાં પડખાઓ જમીન હોય પડતર જમીન હોય કાળી જમીન હોય આમ દરેક દેશની અંદર બધી કુદરતી સંપત્તિઓ કેવી છે અલગ અલગ હોય છે પરિણામે લોકોને પોતાની જરૂરિયાતો સંતોષવામાં બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે કેમ બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો થઈ ગયો કારણ કે દરેક દેશમાં કુદરતી સાધન સંપત્તિઓ કેવી છે અલગ અલગ છે જુદી જુદી છે એટલે વસ્તુનું ઉત્પાદન પણ એની કુદરતી સંપત્તિઓ પ્રમાણે કેવું થાય છે અલગ અલગ દરેક દેશની અંદર પોતાની જમીન એટમોસ્ફિયર તેનું વાતાવરણ એ દ્રષ્ટિએ જુદા જુદા પાકો થાય છે જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને જરૂરિયાત દરેક દેશમાં દરેક વ્યક્તિને બધી જ વસ્તુની હોય છે તો જે દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન નથી થતું બરાબર તો એ લોકોએ શું કરવું પડે તો એ માટે એને બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે બીજા દેશો ઉપર આયાત નિકાસ દેશો સાથે આયાત નિકાસ કરવી પડે છે અને આ કારણે જ ઉદ્ભવે છે આંતરરાષ્ટ્રીય વેપાર એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે છે એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા તો જરૂરિયાત કરતાં ઓછું થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મેળવી શકાય છે આ ઉપરાંત અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો ઓછી મજૂરી અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી મળી શકે તેમ હોય તે વસ્તુઓ દેશમાં બનાવવી જુદા જુદા દેશોમાં મોકલી એકબીજાની જરૂરી વસ્તુઓને અડધો અડધો કરવામાં આવે તો વિશ્વની સાધન સંપત્તિનો ઉત્પાદન કાર્યમાં સારામાં સારો ઉપયોગ કરી શકાય છે વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય અને અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ હોય છે બરાબર આપણે જોયું છે ને કેટલાક દેશો વિકસિત છે કેટલાક દેશો વિકાસશીલ છે જ્યારે કેટલાક દેશો કેવા છે અલ્પ વિકસિત દેશો છે તો વિકસિત દેશો છે એની પાસે ઘણા બધા ઉદ્યોગો છે વિકસિત દેશો પાસે ઉદ્યોગો છે અને અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ છે તો હવે વિકસિત દેશોએ પોતાનો ઉદ્યોગ ચલાવવા માટે કાચા માલની જરૂરિયાત હોય તો આવા અલ્પ વિકસિત દેશોમાંથી એ કાચો માલ મંગાવે છે અને ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે આમ એક દેશ બીજા દેશ સાથે આયાત નિકાસ બરાબર માલ સામાનનો વ્યવહાર કરતા હોય છે જેને કારણે ઉદ્ભવે છે આંતરરાષ્ટ્રીય વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર વગરનું જગત કલ્પી શકાય તેમ નથી
આંતરરાષ્ટ્રીય વેપાર એ પ્રાચીન વ્યવસ્થા છે જો અહીંયા શબ્દ આવ્યો કે આંતરરાષ્ટ્રીય વેપાર એ પ્રાચીન વ્યવસ્થા છે કેમ પ્રાચીન તો આપણે જોયું છે કે આપણો દેશ આઝાદ થયો તે પહેલા પણ એ સંજો સમયની અંદર પણ પ્રાચીન જૂના સમયની અંદર પણ આપણા દેશની અંદર બીજા દેશમાંથી ચીજ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી આપણને ખબર છે કે આપણા દેશમાંથી ગળી તેજાના મલમલ કાપડ એ બધી વસ્તુઓની બ્રિટનમાં આ નિકાસ થતી હતી બરાબર આમ બીજા દેશ સાથે આયાત નિકાસ પ્રાચીનથી ચાલુ હતું તો ત્યારથી આંતરરાષ્ટ્રીય વેપાર શરૂ થયો હતો એટલે જ કહેવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર વગરનું જગતની કલ્પના કરી શકાતી નથી આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ જોઈએ બરાબર છે ચાલો આપણે આંતરરાષ્ટ્રીય વેપારની જરૂરિયાત શા માટે ઉપર આંતરરાષ્ટ્રીય વેપાર કેમ જરૂરી છે એના વગર જગત કલ્પી શકાતું નથી તો હવે જોઈએ આપણે એનો ખ્યાલ જોઈએ જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહેવામાં આવે છે એક દેશની પેદાશનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર એક દેશની પેદાશનો બીજા દેશ સાથે વિનિમય વિનિમય એટલે કે આપ લે જેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વેપાર બરાબર તો આપણે પ્રસ્તાવના થોડી જોઈ અને આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ જોઈ બરાબર ત્યાર પછી હવે આપણે જોઈશું એનું મહત્વ તો સૌપ્રથમ તમે આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ એની એક વ્યાખ્યા છે એ તમે તમારી નોટબુકની અંદર લખી નાખો ત્યાર પછી આપણે આગળ ચાલીએ બરાબર કે એક દેશની બરાબર તમને થોમસના મત પ્રમાણે આપેલી છે વ્યાખ્યા એક દેશની પેદાશનો બીજા દેશ એક દેશની પેદાશનો બીજા દેશ સાથે વિનિમય જેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વેપાર બરાબર નોટબુકની અંદર વ્યવસ્થિત આ વ્યાખ્યા લખો ત્યાર પછી આગળ આપણે મહત્વ જોઈશું વ્યાખ્યા તમે તમારી નોટબુકની અંદર લખી નાખી છે હવે આપણે જોવાનું છે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ એનું મહત્વ શું છે તો પહેલું મહત્વ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ અલ્પવિકસિત
વિકસિત દેશોનો વિકાસ. હવે આપણે વાત કરેલી પ્રસ્તાવના વખતે કે કેટલા દેશો વિકસિત હોય છે, કેટલા વિકાસશીલ હોય છે તો કેટલા અલ્પ વિકસિત દેશો હોય છે. તો જોઈએ આપણે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચારકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવી શકે છે. આપણે જોયું કે અલ્પ વિકસિત દેશો કે જેની પાસે કાચો માલ હોય છે, એ કાચો માલ વિકસિત દેશના લોકો ઉદ્યોગ કરવા માટે ખરીદતા હોય છે, જેને કારણે અલ્પ વિકસિત દેશો એમને સહાય આપે છે અને તેને લીધે દેશનો વિકાસ, અલ્પ વિકસિત દેશોનો પણ શું થાય છે, વિકાસ થાય છે. ત્યાર પછી સાધન સંપત્તિનો મહત્તમ યોગ. સાધન સંપત્તિનો મહત્તમ, જે પણ કઈ સાધન સંપત્તિ દેશ પાસે છે એનું ઉપયોગ કોણ, તેઓ મહત્તમ બરાબર વધુ સારી રીતે એનો ઉપયોગ કરવાની વાત કરે છે. વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બને છે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવશ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરે ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની શું કરતો હોય છે, નિકાસ કરે છે. જે દેશો પાસે જે પણ સાધન સંપત્તિ છે એ સાધન સંપત્તિનો ટેકનોલોજી અને આવડતને કારણે વધુમાં વધુ ઉપયોગ કરીને વસ્તુનું ઉત્પાદન કરે છે અને બીજા દેશોમાં એ શું કરે છે, નિકાસ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે સહાયક સેવાનો વિકાસ. સહાયક સેવાનો વિકાસ આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયાત વગેરે સેવાઓનો વિકાસ થાય છે. હવે આપણે જોઈ ગયા સહાયક સેવાઓ એટલે શું, વેપારને સહાયક સેવાઓ જેને આપણે વાણિજ્ય કહેતા હતા બરાબર, એ સેવાઓની અંદર આવે વખાર, આવે બેંક, આવે વાહન વ્યવહાર, આવે તાર ટપાલ આવે. તો આ બધા જ છે કાર્યક્રમો છે વગેરે એ સેવાનો પણ વિકાસ થાય છે. કેમ, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વસ્તુની આયાત નિકાસ થવાની એટલે બેંકની જરૂરિયાત પડવાની, વખાવની જરૂરિયાત પડવાની, તાર ટપાલ, વાહન વ્યવહાર, આડતિયાત દરેકની જરૂરિયાત પડવાની છે. એટલે એમને પણ સેવા, સહાયક સેવાઓમાં પણ શું થાય છે, વિકાસ શક્ય બને છે. ત્યાર પછી છે ભાવ સપાટી સ્થિર રાખવા. આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય તેની નિકાસ કરીએ, શું કહે છે, આપણા દેશની અંદર જે વસ્તુની છત વધુ હોય, છત એટલે કે પુરવઠો જથ્થો જેનો વધુ હોય તેની વસ્તુઓનો નિકાસ કરીને ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે. અને તે જ રીતે જે વસ્તુની આપણા દેશમાં અછત હોય તો તેની આયાત કરીને વધતા જતા ભાવને અટકાવી શકાય છે. જો અછત વસ્તુની હોય, વસ્તુ ઓછી હોય અને ખરીદવાવાળા વધુ હોય તો વસ્તુની કિંમત વધી જાય. કેમ, ખરીદવાવાળા વધુ છે, વધુ કિંમત હશે તો પણ ગ્રાહકો લેવા માટે આવશે. તો એ સંજોગોમાં આપણે એ ભાવને, જો એવી વસ્તુઓની અછત હોય તો એને બીજા દેશમાંથી આયાત કરીને વધતા જતા ભાવોને આપણે અટકાવી શકાય છે. આમ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા ભાવ સપાટી સ્થિર રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. છઠ્ઠું, ઊંચું જીવન ધોરણ. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાના ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી હોય અને વધુ સારી ગુણવત્તા હોય તે માટે પ્રયત્ન કરતા હોય છે. સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે મળતા લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. શું કહે છે અહીંયા, કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે શું થાય છે, હરીફાઈ.
એટલે એ હરીફાઈમાં ટકી રહેવા માટે વેપારીઓ પોતાની કિંમત ઓછી રાખે છે અને વસ્તુની ગુણવત્તા વધુ રાખે છે જેથી લોકોને ગુણવત્તાવાળી વસ્તુ ઓછી કિંમતે મળે છે જેથી એનું જીવન ધોરણ ઊંચું આવે છે ત્યાર પછી સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય આંતરરાષ્ટ્રીય વેપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે એકબીજાના વિશે જાણકારી પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિને સમજે છે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે હવે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે એટલે લોકો વચ્ચે વ્યવહાર થવાનો બરાબર જેને કારણે અને જોઈએ છે પણ દરેક દેશની સંસ્કૃતિ ફેશન બરાબર જ્ઞાન બધું કેવું હોય છે અલગ અલગ તો આંતરરાષ્ટ્રીય વેપારને કારણે એક દેશ બીજા દેશ સાથે વ્યવહાર કરે છે એકને મળે છે જેથી એ ત્યાંની પસંદગી એનું જ્ઞાન તેની સંસ્કૃતિ વગેરેને જાણી શકે છે અને સમજે છે જેથી લાંબે ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે આઠમું મહત્વ છે આપત્તિમાં સહાય અલ્પ વિકસિત દેશોનો શું થાય છે
વિકાસ થાય છે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે સહાયક સેવાઓનો પણ વિકાસ થાય છે ભાવ સપાટી સ્થિર રાખવા માટે જીવન ઊંચું જીવન ધોરણ બરાબર લોકો જીવન ધોરણ કેવું આવે છે ઊંચું સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય એટલે કે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરતો હોવાથી દરેક દેશની સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો જ્ઞાનની શું થાય છે આપણે કારણ કે દરેક દેશની સંસ્કૃતિ ફેશન અને જ્ઞાન કેવા હોય છે અલગ અલગ આપત્તિમાં સહાય કે જ્યારે કોઈ કુદરતી આપત્તિઓ આવે ત્યારે જો બરાબર નિષ્ફળ જવાય ખેતીમાં કે ઉત્પાદનની અંદર તો બીજા દેશમાંથી વસ્તુઓની આયાત કરીને જરૂરિયાત સંતોષી શકાય છે અને આપત્તિમાંથી આપણને સહાય મળી રહે છે વિશ્વ એક બજાર વિશ્વ એક બજાર એટલે કે એક દેશ બીજા દેશમાં દેશમાં સતત નવું બજાર શોધવાનો પ્રયત્ન કરે છે પોતાનો માલ સામાન વેચવા માટે આમ એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે છે અને એને કારણે આંતરરાષ્ટ્રીય બજારનો બજાર ઉદ્ભવે છે બરાબર છે એટલા માટે કહેવાય કે વિશ્વ એક શું છે બજાર છે તો આ નવ આપણે મહત્વ જોઈ ગયા આંતરરાષ્ટ્રીય બજાર હવે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં શું જોયું આયાત અને નિકાસ તો હવે નિકાસને પ્રોત્સાહન અને પછી આપણે પણ જોઈશું નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો કે કયા કયા પ્રોત્સાહન જેને કારણે નિકાસ વધારે કરી શકાય છે બરાબર ત્યાર પછી આપણે આગળ આયાત નીતિ જોઈશું અને નિકાસ નીતિ આપણે આ બંને ટોપિક મોસ્ટ ટાઈમલી છે જેને આપણે વ્યવસ્થિત રીતે સમજવાના રહેશે તો અહીંયા સુધી આપણે જોયું એનું મહત્વ આંતરરાષ્ટ્રીય વેપારનું તો મુદ્દાઓ તમે તમારી નોટબુકની અંદર લખી નાખો ત્યાર પછી આગળ આપણે નિકાસ